હું જાણું છું સર કે મારે તમારી આવી રીતે મદદ ના માંગવી જોઈએ અને તમે મદદ કરો પણ શું કરવા જે પરિસ્થિતિમાં તમારે ડિપાર્ટમેન્ટ છોડવું પડ્યું એતર મેં ડિપાર્ટમેન્ટ નથી છોડ્યું ડિપાર્ટમેન્ટે જ મને ડિસમિસ કર્યો છે આ ન્યૂઝ તમે જ લઈને આવ્યા હતા ને ભૂલી ગયા એમાં ડિપાર્ટમેન્ટની કોઈ ભૂલ નથી ભૂલ તો મારી ભૂલ કોની છે એ વિષય પર આપણે વાત ના કરીએ ને તો સર સર હું તમારી વાત માનું છું સર યુ આર માય લાસ્ટ હોપ સર મને 100% વિશ્વાસ છે મારી જેની ઉપર શંકા છે એ જ આરોપી છે જો સર પેપર વર્ક વ્યવસ્થિત નહીં થાય ને તો આરોપી છૂટી જશે સર પ્લીઝ સર પ્લીઝ કરા ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સોરી ઠીક છે સર સર આરોપી છૂટી જશે ને છોકરીને ન્યાય નહીં મળે સર પ્લીઝ સર કેદાર જી સર ના હું ચેક કરું બસ બહુ થયું આનાથી વધારે હું તમારી હેલ્પ નહીં કરી શકું અરે પણ સર તમે જઈ શકો છો ઠીક છે સર થેન્ક યુ વેરી મચ સર ફરીવાર જરૂર પડશે તો હું તમને હેરાન કરીશ સર ના કરતા કારણ કે તમને જોઈને મને મારી નોકરી જતી રહી ને યાદ આવે એટલે મને મારી નોકરી મારી વર્દી એ બધું યાદ અપાવવા ફરીથી નહીં આવતા થેન્ક યુ ઓકે સર કેદાર આઈ એમ સોરી આઈ કેન અન્ડરસ્ટેન્ડ સર બટ અગેન થેન્ક યુ વેરી મચ સર અરે ભાઈ દરવાજો ખોલો અમારે નાના શેઠને મળવું છે શું કામ મળવું છે તમારે નાના શેઠને અમારા અગત્યનું કામ છે અમારે અત્યારે જ નાના શેઠને મળવું છે એવું તો શું અગત્યનું કામ છે તમારે નાના શેઠથી અમારે મળ્યા વગર ચાલે એવું જ નથી અત્યારે હાલ ને હાલ અમારે મળવું જરૂરી છે જુઓ તમે લોકો શાંત રહો કાલે નાના શેઠ ખેતર પર આવે ને ત્યારે તમે મળી લેજો અત્યારે પ્લીઝ જાઓ નાના નાના અત્યારે દરવાજો ખોલો અમારે અત્યારે મળવું અમારે અત્યારે જ મળવું છે નાના શેઠ દરવાજો ખોલો અમારે અત્યારે જ મળવું છે નાના શેઠ દરવાજો ખોલો અત્યારે જ મળવું છે નાના શેઠ દરવાજો ખોલો શું થયું પ્રમોદ જુઓ નાના શેઠ આ બધું તમને મળ્યું છે અંદર મોકલ અમને અંદર આવો આવો શાંત થઈ જાઓ શાંત થઈ નાના શેઠ નાના શેઠ મારી દીકરી મારી દીકરી રડન કેવું જવે તમારી દીકરી ને મારી દીકરી આજે તમારા લીધે બચી છે તમે એનો જીવ બચાવ્યો છે હા હા નાના શેઠ તમે જ આનો જીવ બચાવ્યો છે નાના શેઠ હું મારું માથું કાપીને તમારા પગમાં મૂકી દઉં ને કોઈ ઓછું છે જો મેં કાંઈ જ નથી કર્યું જે કાંઈ કર્યું છે ને ડોક્ટરે કર્યું છે ડોક્ટરે જે કર્યું હોય પણ નાના શેઠ તમે તો અમારા માટે ભગવાન છો તમે ગમે તે કહો પણ તમારામાં કોઈ શક્તિ છે એટલે જ તો મારી દીકરીનો જીવ બચી ગયો છે હા હા સાચી વાત છે આવું બધું ના કરો પ્લીઝ અને આ શ્રીફળ ભગવાનના ચરણોમાં હોય મારા જેવા સામાન્ય માણસના પગમાં નહીં નાના શેઠ અમે તો આ શ્રીફળ તમારા માનમાં લઈ આવ્યા હતા નાના શેઠ તમારા પ્રતાપે જ આની દીકરી બચી છે
नहींतर एक बापे एनी दीकरी खोई दीधी होत। अरे मैं काई नथी कर्यु अने हुं भगवान पण नथी। अने जीव बचावानुं काम मात्र ने मात्र डॉक्टरनुं छे। એટલે આજ પછી ગામમાં જો કોઈ બીમાર પડે ને તો એને ડોક્ટર પાસે લઈ જવાનું, કોઈ ભુવા પાસે નહીં। આ બધી અંધશ્રદ્ધાઓમાં નહીં માનવાનું। ને મારું જો કોઈ બાળક હોત ને તો હું એને પણ ડોક્ટર પાસે જ લઈ જા। અને પૈસા ના હોય તો મારી પાસેથી લઈ જજો, પણ દવા કરાવવાની। હા નાના શેઠ, તમે જેમ કહેશો એમ જ કરીશું। નાના શેઠની જય હો। નાના શેઠ મહાન છે। નાના શેઠ પુણ્યવાન છે। નાના શેઠની જય હો। નાના શેઠ મહાન છે। નાના શેઠ પુણ્યવાન છે। નાના શેઠની જય હો। બહુત સરસ, વેરી ગુડ, બેસ્ટ, એકદમ બેસ્ટ દુકાન શરૂ કરી છે હર્ષવર્ધન તમે। પોલીસગીરી બંધ અને બાવાગીરી શરૂ। આમ પણ તમને કોઈ નાનું કામ ફાવે જ ક્યાં છે? તમારે તો હંમેશા મોટું અને કંઈક નવું જ કામ કરવું હોય છે ને, અને એટલે તો આટલી બધી મિલકત હોવા છતાં પેલું શું કહેવાય, હા સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ કઈ કઈને તમે ભણ્યા, ભણીને એસીપી બન્યા, આપણા કુટુંબમાં સાત સાત પેઢી સુધી કોઈએ નોકરી કરવાનો વિચાર સુદ્ધા નહોતો કર્યો અને તમે કરી શું કાઢ્યું? પોલીસગીરી તો પૂરી થઈ ગઈ, પોલીસમાં હતા ત્યારે એસીપી બનીને દાદાગીરી કરતા હતા, હવે નોકરી ગઈ એટલે બાવાગીરી શરૂ કરી। બસ બસ મોટા ભાઈ, બહુ થયું, હવે મારી નોકરી વિશે છે ને એક પણ શબ્દ નહીં બોલતા। નહીં એટલે નહીં, અને મારી આવી ખરાબ પરિસ્થિતિમાં તમારી પાસેથી સહાનુભૂતિને તો કોઈ જ એક્સપેક્ટેશન્સ નથી। મારા ઘા પર મલમ ના લગાવી શકો તો કઈ નહીં, પણ દાજા પર દામ દઈને મારા દુઃખનો આનંદ તો ના લો। મોટા ભાઈ કેટલું ઝેર ભર્યું છે તમારા મનમાં મારા માટે, કેટલું ઝેર ભર્યું છે? હર્ષવર્ધન, અરે ચૂપ, જરા પણ નહીં બોલતા, એકદમ ચૂપ। બહુ બોલ્યા તમે, બહુ સાંભળી લીધું મેં। એક વાત યાદ રાખજો મોટા ભાઈ, મોટા છો તો મોટું મન રાખો તો માન મળશે। શું બોલ્યા હતા? હું બાવાગીરી કરું છું, હા હું બાવાગીરી કરું છું મોટા ભાઈ, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આખા ઘરને ખબર છે કે આપણા ઘરમાં કોણ બાવાગીરી કરે છે। લાગ્યું ને ખોટું? લાગ્યું ને? એટલે જ કહું છું કે પરાણે મારું મોઢું ના ખોલાવો, કારણ કે મને બોલવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી। અરે આ તો આપણા ગામના સીધા સાદા ને ભોળા લોકો છે, એમને તો આ બધી બાબતોમાં કશી જ ખબર નથી પડતી, પણ તમને જવા દો, મારે તમને કશું જ નથી કહ્યું, કારણ કે હું બોલીશ અને તમારાથી સંભળાશે નહીં, એટલે તમે પણ ચૂપ રહો અને મને પણ ચૂપ રહેવા દો। કારણ કે એ જ આપણા બંને માટે સારું છે।
એક વાત યાદ રાખજો મોટા ભાઈ, મોટા છો તો મોટું મન રાખો તો માન મળશે. મોટા ભાઈ, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આખા ઘરને ખબર છે કે આપણા ઘરમાં કોણ બાવાગીરી કરે છે. એમની હિંમત કેવી રીતે થઈ તમારી સાથે આ રીતે વાત કરવાની? અમને કોઈ કાંઈ પણ કહે, અમે ક્યારેય વળતો જવાબ નથી આપ્યો, પણ અહીંયા વાત અમારા પતિની છે ને એ અમે સહન નહીં કરી. કોઈ પોતાના મોટા ભાઈ સાથે આ રીતે વાત કરે? આમ પણ તમને બાને આવી કોઈ પણ વાતો કહેવાની આદત નથી, અને તમે ના જ કહો, કારણ કે બા એમ જ કહેશે કે હર્ષવર્ધન બિચારા દુઃખી છે. વિજય, તમે તો સમજો છો ને, હંમેશા બાએ તમારી સાથે આવું જ બિહેવિયર કર્યું છે. આ ઘરમાં હર્ષવર્ધન ભાઈ રામ છે અને તમે રાવણ, એવું જ બા વિચારે છે. વેદિકા બહાર જવા મારે ધ્યાનમાં બેસવું છે. જોજો, એક વખત હર્ષવર્ધન ભાઈ તમને પોલીસ સ્ટેશનના પગથિયા ચડાવશે. વેદિકા બહાર જાવ, અમારે ધ્યાનમાં બેસવું છે. પણ આ બધું આપણે જ શું કામ સહન કરવાનું? વેદિકા કહ્યું ને બહાર જાવ. અત્યારે તો અમે જઈએ છે, પણ આ જ પછી તમારું કોઈએ થોડું પણ અપમાન કર્યું છે ને એ અમે સહન નહીં કરીએ. મારે તમને કશું જ નથી કહ્યું, કારણ કે હું બોલીશ અને તમારાથી સંભળાશે નહીં, એટલે તમે પણ ચૂપ રહો અને મને પણ ચૂપ રહેવા દો. જલકેસર, બેબી માસી રહેવા દો ને, સાસુમાં જોઈ જશે ને તમને જરાય નહીં ગમે. તારા સાસુમાં તને અહીંયા ક્યાંય દેખાય છે? બેસ, કહ્યું ને બેસ, બેસ રહેવા દો ને, બેસ કહ્યું ને. ચલ પ્લેટ કાઢ અને નાસ્તો કર. રહેવા દો ને બેબી માસી, હું ક્યાં ખૂણામાં બેસીને ખાઈ લઈશ ને? વેદિકા ભાભી જોઈ જશે ને તમને બિલકુલ નહીં ગમે. વેદિકા બહુને જે ના ગમે એ નહીં કરવાનું, એવો આ ઘરમાં કોઈ જ નિયમ નથી. એટલે ચૂપચાપ બેસ અને નાસ્તો કર. અને હા, મારા માટે પણ બ્રેડ પર બટર લગાવજો, એટલે હું પણ શરૂ કરું. તમારા માટે બટર? હાસ તો, મને છે ને બટર બહુ જ ભાવે છે, એટલે લગાય લગાય બિંદાસ બટર લગાય. પણ હા, હર્ષને કહેતી ને કે બેબી માસીએ બટર ખાધું છે. હા હર્ષ, તું ક્યાં જાય છે? સોરી, કોઈ બહાર જતું હોય તો આમ ટોકાય નહીં, પણ હવે મેં તને પૂછી જ લીધું છે કે ક્યાં જાય છે, તો તું મને કહી દે કે તું ક્યાં જાય છે. ખેતરે. તો થોડોક નાસ્તો કરીને જા, હું તારા માટે ફટાફટ બ્રેડ બટર બનાવી દઉં. અરે ના બેબી માસી, મારે મોડું થાય. અરે જલ્દી જલ્દી ખાઈ લેજે, તું તારા જ ખેતરે મોડો જઈશ તો તારો કોઈ પગાર થોડી કાપી લેવાનું છે. અરે કહ્યું ને બેબી માસી, નથી ખાવું મારે. કેસર, હું તમારી સુખ દુઃખ ની ભાગીદાર નથી, એવું તમે જ કહ્યું હતું ને. હર્ષ ક્યાં ગયો? એ તો ખેતરે ગયા. તને આટલું વાંક્યું છે તો પણ? મેં જ એમને કહ્યું. સાવ ગાંડી છે તું. આજે કેટલા દિવસ પછી એને તારો હાથ પકડ્યો હતો. એ તો મને વાગી ગયું ને, એટલે ભૂલમાં પકડાઈ ગયો. કેસર, ત્યારે આપણે ડૂબતા હોઈએ ને ત્યારે ભગવાન આપણને બચાવવા માટે કોઈ ને કોઈ તણખલું મોકલી જ દેતા હોય છે. આપણે તણખલાને પકડી લેવાનું, છોડવાનું નહીં, તો જ આપણે તરી જઈએ. તારે પણ આ તણખલાને છોડવાનું નથી, સમજાયું? અને જેના માટે હૃદયમાં પ્રેમ હોય અને જો એને કંઈ થાય ને તો એ માણસ દોડતો આવે છે, સમજાયું? અરે પગે ના લાગો. અરે સે, આવું ના કરો, તમે તમારું કામ કરો. અરે અરે ના લાગો પગે.
અરે નાના શેઠ આ તમે શું કરી રહ્યા છો મૂકી દો ને હું કરું છું ને એ બધા સમજો નાના શેઠ ને મૂકી દે આ નાના શેઠ અરે તમે લોકો પાછળ જાઓ પાછળ જાઓ તમે લોકો પાછળ જાઓ નાના શેઠ અમારાથી કઈ ભૂલ થઈ છે કે શું હા નાના શેઠ અમારાથી કઈ ભૂલ થઈ છે કે શું અમારાથી કઈ ભૂલ થઈ અરે તમે લોકો પગે પડવાનું બંધ કરો પહેલા તો તમે લોકો સમજતા કેમ નથી હા જો હવે કોઈ પગે લાગ્યું છે ને કોઈથી જતો રહીશ ને ફરી ક્યારેય પાછો નહીં આવું કરું એવું ના ના એવું નહીં કરતા શેઠ હવે કોઈ પગે નહીં લાગતા હો તમને સર જાઓ તમે લોકો તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો જાઓ અરે એ જો તો સાક્ષાત દેવતા કામ કરી રહ્યો એવું લાગે છે નહીં હા હા સાચી વાત છે નાના શેઠ નાના શેઠ નાના શેઠ તમને કેટલી વાર કહેવાનું હું કોઈ દેવ એમ નથી નથી સમજતા તમે લોકો માફ કરી દો નાના શેઠ માફ કરી દો નાના શેઠ લાગવાનું બંધ કરો નાના શેઠ માફ કરી દો નાના શેઠ તમે લોકો મારી પાછળ પાછળ કેમ આવો છો હા માફ કરી દો નાના શેઠ માફ કરી દો કેટલી વાર કહું છું હવે કોઈ પગે નહીં લાગતા જાઓ કામ કરો તમારું કેસર ત્યારે આપણે ડૂબતા હોઈએ ને ત્યારે ભગવાન આપણને બચાવવા માટે કોઈ ને કોઈ તણખલું મોકલી જ દેતા હોય છે આપણે તણખલાને પકડી લેવા છોડવાનું નહીં તો જ આપણે તરી જઈ તારે પણ આ તણખલાને છોડવાનું નથી સમજાયું કેસર મારે તને એક વાત કહેવી છે હા બોલો ને હા આપણી નાની રીંગલી છે ને અચાનક જ કાલે બહુ રડવા લાગી અનેરી એટલા પ્રયત્નો કર્યા પણ ચૂપ જ ના થાય પણ એ અચાનક જ ચૂપ થઈ ગઈ એટલે એટલે એમ કે અનેરીએ તારો વાળો વિડિયો બતાવ્યો અને સાંભળીને અમારા મેડમ અચાનક જ ચૂપ થઈ ગયા અને હસવા લાગ્યા અને એને તારો વાળો વિડિયો એટલો ગમ્યો ને હા એને તારો અવાજ બહુ ગમે છે જો 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 અત્યારે બી હસે છે એ એ બેટું શું કેસરમાંથી ક્યારે મળવા આવશે કેસર આપણી ડીંગલી પૂછે છે કે મારા કેસર માસી ક્યારે મળવા આવે છે હું એને જલ્દી જ મળવા આવીશ હવે હું મૂકું સારું